નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 12 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. હાલમાં જ ભારત સરકાર દ્વારા પહેલી વખત નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગની એકેડેમી ખોલવાની મંજૂરી આપી છે. આ એકેડેમી તે રાષ્ટ્રીય સ્તરે એવી પહેલી એકેડેમી બનશે જે કોસ્ટલ પોલીસ એટલે કે દરિયાઈ પોલીસને ટ્રેનિંગ આપવામાં આવશે. આ પોલીસ એકેડેમી, કોસ્ટલ પોલીસ એકેડેમીનું જે કેમ્પસ છે તે ગુજરાત ફિશરીઝ રિસર્ચ સેન્ટર જે ઓખામાં આવેલું છે ત્યાંથી શરૂ કરવામાં આવવાનું છે. આ પોલીસ એકેડેમીની અંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન નેવી એટલે કે ભારતીય નૌસેનાના જે સૈનિકો છે જે દરિયાઈ સીમાની રક્ષા કરે છે તે લોકો આ પોલીસ એકેડેમીમાં ટીચર તરીકેનો રોલ નિભાવશે અને તે બધા પોલીસોને આ શીખવશે કે દરિયાઈ ક્ષેત્રે આપણે રક્ષા કઈ રીતે કરવી જોઈએ. ભારતનો દરિયાઈ કિનારો જે આપણને સૌને ખબર છે કે 7516 કિલોમીટરનો છે, એટલે આપણે આવી પોલીસ એકેડેમીની જરૂર પડી શકે છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB ને 33 વર્ષ પૂરા થયા છે, એટલે તેમને 33મો ઇન્સેપ્શન ડે ઉજવ્યો છે. આ NCRB તે એક દર વર્ષે 4 એવા ડેટા બહાર પાડે છે જેમાં ક્રાઇમ, આત્મહત્યા, અકસ્માત અને ભારતના તમામ કેદખાનાઓનો ડેટા તે નવામાં નવી રિસર્ચ દ્વારા કરવામાં આવેલ છે, જે પોલીસને, રિસર્ચવાળા બધા લોકોને અને જે ક્રિમિનોલોજિસ્ટ જે ક્રિમિનલ વિશે ભણે છે તેમને લોકોને આ કામ લાગે એવો ડેટા છે. આ NCRBની સ્થાપના તે જે તે સમયે 1985માં નેશનલ પોલીસ કમિશન અને ગૃહ મંત્રાલયની ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલું હતું. આ સંસ્થા તે એક જાંચ એજન્સી છે, જાંચ સંસ્થા છે જે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ CCTNS નું અમલીકરણ બરાબર રીતે થાય છે તે જોવાનું કામ આ સંસ્થાનું છે. આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન તે ભારતની યાત્રા પર પધારેલા છે, એટલે ભારત અને ફ્રાન્સ વચ્ચે 15 MOU સાઇન થયા છે. આ MOUમાંનો એક MOU તે બહુ જ મહત્વનું છે જે આપણે અત્યારે જોઈશું. તે છે રેસિપ્રોકલ લોજિસ્ટિક સપોર્ટ ડીલ. આનો મતલબ એવો થાય કે ભારતીય સેના અને ફ્રાન્સની સેના વચ્ચે લોજિસ્ટિક સપોર્ટની આપ લે થઈ શકે છે, હથિયારોની આપ લે થઈ શકે છે અને કોઈ પણ ક્ષણે કોઈ પણ ક્ષેત્રે જ્યારે ફ્રાન્સ અથવા ભારતની સેનાને એકબીજાની જરૂર પડે ત્યારે બંને સેનાઓ એકબીજાની મદદ કરી શકે છે. આ એક એવું MOU છે જે આપણે US સરકાર સાથે પણ સાઇન કરેલું છે. ભારતને હાલમાં જ બેસ્ટ એક્ઝિબિટર અવોર્ડનો ખિતાબ મળ્યો છે જે બર્લિનના ITB એટલે કે ઇન્ટરનેશનલ ટુરિઝમ બુરોસ જે એક આંતરરાષ્ટ્રીય મેળો હોય છે તેમાં ભારતને બેસ્ટ એક્ઝિબિટર અવોર્ડ મળ્યો છે. આ આંતરરાષ્ટ્રીય મેળામાં ખાનગી ક્ષેત્રે અને જાહેર ક્ષેત્રે જેટલા અધિકારીઓ જેટલા માણસો હોય તે બધાને ભાગ લેવાનો અધિકાર છે. આ આંતરરાષ્ટ્રીય મેળામાં ભારતના પર્યટન મંત્રી KJ અલ્ફોન્સ પણ ભાગ લઈ ચૂક્યા છે. ભારતે આ આંતરરાષ્ટ્રીય મેળામાં યોગી ઓફ ધ રેસટ્રેક તે એક શોર્ટ ફિલ્મને પ્રસ્તુત કરી છે જેમાં તેમને બેસ્ટ એક્ઝિબિટર અવોર્ડ મળ્યો છે. આ આંતરરાષ્ટ્રીય મેળો તે બર્લિનમાં દર વર્ષે મેસે નામના એક સિટીમાં યોજવામાં આવે છે. આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. આ સ્પોર્ટ્સને રિલેટેડ કરંટ અફેર્સ છે. હાલમાં જ જે સુલતાન અઝલન શાહ કપ યોજાયો હતો તેમાં ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં વિજય થઈ છે. આ સુલતાન અઝલન શાહ કપ તે 27મો સુલતાન અઝલન શાહ કપ હતો. આ કપનું નામ તે મલેશિયાના 9મા રાજાના નામ પરથી રાખવામાં આવેલું છે જેને ફાધર ઓફ મલેશિયન હોકી પણ કહેવામાં આવે છે. આ કપ તે ઓસ્ટ્રેલિયા દ્વારા 10 વખત જીતવામાં આવ્યો છે.
અને ભારતે સુલતાન અઝલન શાહ કપ તે અત્યાર સુધી 4 વખત જીત્યો છે, જેમાં સૌથી પહેલા તેમણે 1985 જીત્યો, બીજો 1991, ત્રીજો 1995 અને ચોથો તે 2009 જીત્યો છે. આપણે જોઈએ 5મા કરંટ અફેર્સ. ભારતીય વાયુસેના દ્વારા પ્રથમ વખત દક્ષિણ ભારતમાં યુદ્ધ અભ્યાસ ગોઠવવામાં આવ્યો છે. આ યુદ્ધ અભ્યાસનું ધ્યેય એ છે કે જ્યારે કોઈ પણ કુદરતી આપત્તિ આવે તો તેને ઝડપથી આપણે કઈ રીતે મદદ કરી શકીએ તે ધ્યેયને લઈને આ યુદ્ધ અભ્યાસ વાયુસેના દ્વારા પ્રથમ વખત ગોઠવવામાં આવ્યો છે. આ યુદ્ધ અભ્યાસનું નામ છે એક્સ સંવેદના. આ યુદ્ધ અભ્યાસ તે થિરુવનંતપુરમ જિલ્લાથી ચાલુ થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.